શહેરમાં આજે વેઈ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. આજનો દાડો આપણે સાથે મળીને એન્જોય કરીશું. સોમનાથ આવ્યા છે, મહાદેવનો દિવસ આપણે અહીંયાથી શરૂઆત કરી દે આપણે. હે પૂજા, પૂજા આપણે ભેગી છે. પૂજાને બહુ સ્મેલ આવી રહી છે, બીકોઝ દરિયો અહીંયા નજીકમાં છે તો મચ્છીની બહુ સ્મેલ આવે છે. બહુ જ આવે છે પૂજાને, વોમિટ જેવું પણ થાય છે, પણ હું નહીં બોલું, કારણ કે પછી પૂજાને નહીં થતી હોય તો પણ પૂજાને થઈ જશે, સમજાય? કારણ કે એના મગજમાં પછી એવું ચાલતું હોય. તો બધા અમદાવાદથી મિત્રો આવ્યા છે ભાઈ, કેવું છે? થાકોડો પહોંચ્યા છે અહીંયા સોમનાથ, અને પબ્લિક બહુ જ છે. વધારે હાથથી વધારે અમે લોકો વિચાર્યું નતું, એનાથી બી વધારે પબ્લિક છે. હજી 9 વાગ્યા છે, ત્યાં આટલું બધું પબ્લિક છે. હજી અમને એવું લાગે છે કે જવું છે કે ખબર છે, જે રેગ્યુલર બ્લોગ જોયે છે એ લોકોને, મારા નાના એક્સપાયર થઈ ગયા હતા એટલા માટે, અને મમ્મી સાથે બી વાતચીત કરાવવાની છે તમારી. 3 દિવસ તો અમે લોકો બહાર જ છીએ, અમે લોકો રિસોર્ટમાં જવાના છે, અહીંયાથી ગીર ને બધું એવું છે. ઘરે જઈને પછી હું તમને મમ્મી સાથે વાતચીત કરાવીશ. વિકાસ તો જાજો થયો, હું કે વિશાલભાઈ, વર્ષ દિવસ માં વિકાસ કેટલો થયો? તમે કહો, સાચી વાત છે, મજબૂત થયો ખરેખર. તમે 2023 માં આવ્યા ત્યારે તમે કેવા લાગતા હતા, અને અત્યારે તમે કેટલા સ્માર્ટ લાગો છો. તમારો વિકાસ થયો ને, મંદિર નો વિકાસ થાય જ ને ભાઈ. હા બરાબર બરાબર. ગાઈઝ, અમે લોકો દર્શન કરીને આવતા રહ્યા અને એકદમ શાંતિથી, પણ પબ્લિક ભાઈ કેટલી ગાંડી પબ્લિક છે યાર. નોર્મલ ના વાત કરે, નોર્મલ જ કે આપણે તો 5 મિનિટ દર્શન થઈ ગયા એટલે એમ 5 મિનિટ માં દર્શન થયા, પણ ઓમ તો પબ્લિક છે ને ભાઈ અત્યારે સવાર સવાર માં. અમે લોકો પ્રસાદ લીધો છે અત્યારે, અને પ્રસાદ લઈને હવે અમે લોકો નીકળી રહ્યા છે ગીર માટે. વસ્તુ નોટિસ કરી ગઈ, બધી જગ્યા પર હવે પૈસા લેવાનું ચાલુ કરી દીધા લોકોએ, કઈ જગ્યા પર પૈસા બાકી નથી મૂકતા. મેં કેવું થયું કે થોડાક વર્ષો પહેલા તો આવું કઈ જ હતું નહીં, મને તો પૂજા અબજો રૂપિયા ની મળી. અમૂલ્ય છું, અમૂલ્ય નહી, તું મારા માટે અમૂલ્ય રતન છે. અમૂલ્ય રતન એટલે પેલી થઈ ગયા તો, આઈ લાઈક રતન ટાટા. નહી, અમૂલ્ય રતન પેલી નથી, ક્રિએટર. અલા, પણ તું મારા માટે કરોડો અજબો ખરોબો રૂપિયાની છે પૂજુ, સાચે. મને કોક અજબ આપી લઈ લે તો તું તો ભઈ કે હા વાંધો નહી એમ જ ને. હા એટલે એવું થઈ શકે, પણ કોઈ આપે જ નહીં મને, તને કોણ લે? મને તો મારી અબજ રૂપિયાની પૂજા મળી, મને 27. ખાલી અબજ ના કહેવાય, બતા અબજ ભેગા કરવા તો જા. અબજો રૂપિયાની આ વાત કામ કરતી હોય. તમે લોકો નીકળી ગયા છે ગીર જવા માટે. મારા કુલીઓ રેડી થઈ ગયા છે, બધો મારો સામાન લઈને જાય છે બધા. થેન્ક યુ ગાઈઝ, બધાને મળી જશે 50-50 રૂપિયા, કઈ વાંધો નહીં. 20 ઓછો સામાન ઉપાડ્યો છે એને 20 રૂપિયા જ મળશે. પૂજાજી મારા જી તો પછી જવાબ દેશે, પણ તમે તો જવાબ આપી દો. શું આપે?
તું કઈક બોલી દે બ્લોગ માં, બોલી દે શું? ન્યા તો બહુ બોલતો હતો, ન્યા ઉપર બેઠા હતા આપડે ન્યા. ચલો અહીનો પુલ જોઈએ ભાઈ, ઇધર કા સ્વિમિંગ પુલ બહુત હી અચ્છા હૈ. હમ લોકો એટલા બધા રિસોર્ટ ફર્યા પણ હમને અહીંયા જેવો સ્વિમિંગ પુલ હજી સુધી ક્યાંય નથી મળ્યો. ચલ ભાઈ જતો રહે, વાગવામાં એક થયો છે ને, બધા ઘોંટાઈ ગયા છે, બધા એની ઊંઘ પૂરી કરે છે, બધા બાજુના રૂમ માં બી પેલા ત્રણ ઊંઘે છે સરસ મજાના, અને અમે બધા છોકરા છોકરા અહીંયા ઊંઘ્યા છે. હમણાં થોડી વાર માં જમવાનું થઈ જશે, જમવામાં શું છે હું તમને કહું કે ભાઈ જમવા આવી એમ તું બોલાવા આવ્યો અમને, મહેમાન છીએ તો બોલાવા આવવું પડે ને. હાલો જમવા, હાલો શું બનાવ્યું? રસપુરી છે. એ વાના મારા ભાઈ લાયો તું તો અહીંયા આવતા વેતા જ રસપુરી. વાહ ક્યા બાત હૈ, સીઝન નો પહેલો રસ હું અહીંયા આજે ખાઈશ. એટલે રસપુરી છે, રસપુરી છે ને ભાઈ, હું જો મજબૂત છે ને જમવાનું. તો કઈ અત્યારે જમવામાં તમે જોઈ શકો છો, રસ છે, પૂરી છે, શાક છે, દાળ ભાત છે, બોંગડા છે, ભજીયા છે, આવશે ને બધું. બધા જમીને ફરી પાછા આડા પડી ગયા. મારે એક જ કામ છે, ખાઈને આડા પડવાનું, પેટ વધારવાનું. તો આ ભાઈ નું ડોલી ચાય વાળાનું પેટ નહીં વધતું. એ ભાઈ આત્મા તો મસ્ત નાવા માટે ને નાઈશું. અત્યારે તડકો હજુ તો છે. અરે અમારા હર્ષિલ ભાઈ ને થોડો શું થયું, ખોટું લાગી ગયું છે, અમારા થોડા રિસાઈ ગયા છે ભાઈ. શું કેવું ભાઈ, બોલો ભાઈ, તમે અહીંયા ફરવા માટે આવ્યા છો? મોબાઈલ ભાઈ દુખવા કરે, વાડે કો બિકુડા વાડે કરે, મોબાઈલ વાછળવા નહીં આયા પણ તમે અહીંયા. એવું રાખ ભાઈ, એવું નહીં રાખવું યાર. આપણે શું કર્યું તમે મનતા નહીં તો ભાઈ હું કરું યાર, રાખો બસ. તમે ખોટું જમ લગાડી લો છો, પણ એવું રાખો, એવું નહીં રાખવું. આપણે ચશ્માની સલાહ, મારી ઈચ્છા નાવાની પણ મને દુખાય જાડે, એવું ચાલ ચાલ કરે જાય, તને દુખાતું હોય તો ખબર પડે ભાઈ. તારા ગરમ થઈ જશે, રહેવા દે ને ભાઈ તું. નહીં આવું જા આવું તમે. હા જો જો જો, મસ્જિદ ના કરીએ તો આ બધું કરવાના આવો નાટક જોઈ લે. બપોરે જે 3 કલાક ઘોટ્યો ને, નાસકોરા બોલાય ને, ઊંઘી જ નાખે બરોબર. થઈ ગયું ને, નહીં કઈ થાય. આઈપી રેટિંગ ઉપર આવે બ્રો, ભલે ફોન બંધ થઈ જાય. દર વખતે કેવું છે ભાઈ, અમને પાડતો હોય સમજો, રાજે એને પાડ્યો મસ્ત રીતે. ગાઈઝ અમે બધા લોકો નાવા પડી ગયા છે. એ બહુ ઊંડું વળે, પગ નહીં પગતો બીટા, નહીં પગતો ઊંડું જાય. એ મારા ભાઈ જાવે બીટા, બે કપલ, બે કપલ પાણી ની અંદર પડ્યા છે અત્યારે. એ પગાય નહીં પગતો. એ ભાઈ એ એકલો ના રે, એકલો ના રે, એકલો ના રે. અરે કાયદું નહીં. તમે કરડો નાચો, અજોગો નાચો, ખરવો નાચો, એટલે તમારે સાચવા બી પડે. હે ચલો, આ શું લગાવીને આવી? અરે કેટલી પણ ઓલી છે. ચલો નાવા, ચલો હવે તમારે હું રાત્રે નાવાનું છે. ના 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 ના
ઓહો પૂજા મિસ્ત્રી હા, હવે તો ગોસ્વામી. વાહ દોસ્ત વાહ, તે મજા લઈ લીધી ને એમને. અરે ભાઈ બહુ માન ખાધું, બહુ માન ખાધું. એને ઓલી ને દેખાડવા હાટું, એને એની ઓલી ને દેખાડવા માટે સમજા. સાચી વાત છે, એનો નાસ્તો યાદ જ નહીં આવતી હવે. ફટાકડા ફૂટે એમ તારે તર્યો ને, એટલે એવું લાગ્યું કે એવું લાગ્યું ના કે દુખાય, સમજો. પૂજા વાત છેલ્લે સુધી ગઈ જાય. તો અમે લોકો મસ્ત નાઈ ને ફ્રેશ થયા, કેવી મજા આવી તમને? પહેલી વાર જ આવ્યા તો તમને કેવું લાગ્યું? હે ને, જમવાનું કેવું લાગ્યું તું બપોરે? હે ને, મસ્ત. ચલો સરસ. ચલો આ ભાઈ ને બહુ થાક લાગ્યો છે બપોરે, તો એ ભાઈ ને છાતી માં દુખતું હતું અને જેવો પાણી માં પડ્યો એવો થાક જતો રહ્યો. એમ તો નાટક કરતો હતો ને ભાઈ. તમને શું કહ્યું કે જેમ જેમ ટાઈમ આવશે ને પાણીમાં અમે ખાલી પડ્યા ને, મારી નસ દબાય. અરે બે મોબાઈલ માં પડ્યા, બે મોબાઈલ માં. તમે બધા લોકો જમવાનું જમી લીધું ને હવે જઈએ અમે બહાર. તો અમે બધા અત્યારે આટો મારવા આવ્યા હતા બહાર તાલાળા બાજુ, અને અમે લોકો એ ગોલો ખાધો. ગોલા અમે લોકો બે મંગાવ્યા હતા. રાજભોગ કયો હતો ભાઈ? ડ્રાયફ્રુટ. રાજભોગ ડ્રાયફ્રુટ, અને અહીંયા હું પાઇનેપલ રબડી ને પેંડા, ત્રણેય મિક્સ હતું. સો ગાઈઝ, અમે લોકો અત્યારે આવી ગયા છે રૂમ માં. આજનો દિવસ અમે લોકો એન્જોય કર્યો, અને પૂજા તો હજી એન્જોય કરે છે. પૂજા હજી એન્જોય એટલા માટે કરે છે કારણ કે એ બસ ક્યારનું એનું મોઢું ચાલુ છે. કટક બટક ખાઈ રહી છે, પછી શું પીધું? હેલ પીધી, હેલ ને કટક બટક બસ બે જ ખાધું ને. તો પૂજાનો આ કાર્યક્રમ ચાલુ હતો. પૂજા ક્યારની એન્જોય કરતી હતી? પૂજા આજ તો એક જ વસ્તુ થઈ બ્લોગમાં, તું બસ કરોડો ખરવોની છે મારા માટે. અબજો હોય, અજબનો હોય. પછી કે મને બ્લોગમાં તું સારી નહીં દેખાડતો. અબજો રૂપિયા પૂજા માટે, ટૂંકમાં કહીએ તો પૂજા મારા માટે બહુ જ મહત્વની છે, અને એના માટે હું છું કે નહીં ખબર નથી, પૂછી લઈએ. તે તો મને એક વાર નથી કીધું કે તું મારા માટે ખરવોનો છે કે કરોડોનો છે, કારણ કે તું નથી. આ શું હતું? આ શું હતું? નથી ને, નથી ને. તું મારા માટે અબજો થી પણ વધારે છે. અબજો પછી હું આવે? અમૂલ્ય છે. અનંત છો? અનંત 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 અંબાણી છું ગાઈ, તેના માટે અનંત ગોસ્વામી. ચૂપ ચૂપ જ છે, ખબર નહી કેમ. પૂજા એટલી એનર્જી વાળી છે, એટલી એનર્જી વાળી છે ગાઈસ, કે અત્યારે મારી સાથે 12 વિડીયો શૂટ કરવા માટે આવશે. ચાલ બીજી, ચાલ ચાલ. આમાં આળસ કેતી? મેં ક્યાં બોલ્યો? હું આળસ વાળું કેમ બોલ્યો? અંદરથી કઈક તો હશે જેના કારણે હું એક્ટિવ નહીં થઈ રહી. પૂજામાં એનર્જી નથી, પૂજા આળસુ છે,
બરાબર, તો એ અચાનક તારા એક બોલ ઉપર બધું સરખું માય ગોડ કરે કર અરે અરે મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે, ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય ગાઈસ. જે લોકો પહેલી વાર જોતા હોય કદાચ ગીર વેટિકન ગીરમાં આવેલું છે અને સોરી, એટલે અમે લોકો જે લોકો પહેલી વાર જોવે છે કે અમે લોકો રિસોર્ટમાં આવ્યા છે ગીર્સ વેટિકન.